गुजरात कांग्रेस ने मोटो झटको, जगदीश ठाकोरे गादी संभाळता ज कांग्रेस तूटी छे। कांग्रेस ना दिग्गज नेता सागर रायका भाजपा में जोड़ाया छे। 2022 पहला कांग्रेस तूटवानी आ शुरुआत थई चुकी छे। राज्यसभा ना सांसद रही चुक्या छे सागर रायका, एआईसीसी ना सभ्य पण रही चुक्या छे रायका। तो रायका नो बीजेपी में जोड़ाण, बीजेपी में जोड़ाई चुक्या छे। एक तरफ जगदीश ठाकोरे गादी संभाळी, आज विधिवत चार्ज संभाळ्यो, अने बीजी तरफ कांग्रेसना ज नेता जोड़ाई चुक्या छे बीजेपी में। 2022 ની ચૂંટણી પહેલા જ કોંગ્રેસની અહીંયા ફટકા પડવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। આંગે જ અપડેટ મેળવીશું, સંવાદદાતા પ્રણવ આપણી સાથે જોડાયા છે। જી પ્રણવ, એક તરફ જગદીશ ઠાકોરે આજે ચાર્જ સંભાળ્યો અને બીજી તરફ કોંગ્રેસના નુકસાનીના સમાચાર અહીંયા આવ્યા છે। संध्या, मानी शकाय के गुजरात कांग्रेस में जे नेतृत्व करी रहा छे ते नव नेतृत्व जगदीश ठाकोर कांग्रेस ने मळ्यु छे। त्यारे बीजी तरफ आज एक बीजी घटना बनी, ते छे सागर रायका जेओ पूर्व सांसद रहे छे राज्यसभाना, तेओ भाजपा पार्टीनो खेस धारण करवा जोड्या छे। राजूभाई परमार उतरी साथे ज के तेओ पण पूर्व ત્રણ ટર્મ સાંસદ રહી ચૂક્યા છે। રાજુભાઈ, તમારા સાથી સાગરભાઈ રાયકા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, પહેલી પ્રતિક્રિયા શું રહેશે? હમણાં જ અમને સમાચાર મળ્યા છે આપના માધ્યમ દ્વારા તથા ટીવીના પટ્ટી ઉપર પણ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। અમારા માટે ખૂબ જ આઘાતજનક છે, મારા તો અંગત મિત્ર પણ છે, એટલે કયા કારણોસર એમણે પક્ષ છોડ્યો અત્યાર સુધી કોઈ એવી ચર્ચા અમારી સાથે થઈ નથી, એટલે હવે તો કયા કારણોસર એમણે બીજેપી જોઈન કરી છે એ તો સાગરભાઈ પોતે જ જણાવી છે। રાજુભાઈ, એ પણ મોટી વાત છે કે આજે જ્યારે જગદીશભાઈ ઠાકોર પોતાનું પદગ્રહણ કરે છે, એક ઓબીસી સમાજનો સૌથી મોટો ચહેરો છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ એક પૂર્વ સાંસદને તેમાં મેળવે છે, તો સાથે એ પણ છે કે ખુદ અહીં જગદીશ ઠાકોરે કહ્યું હતું કે અમે નેતાઓ એક છીએ, ક્યાંય તૂટશે નહીં, કોઈ દેખાશે નહીં, પહેલી જ ઘટના પહેલો જ વારમાં તૂટી ગયા। આ તો શું, તમે આજે સ્ટેજ ઉપર જોયું, છૂટક પૂછોટક એક જ વ્યક્તિ જવાથી કઈ પાર્ટી પહેલી થતી થતી, તમે જુઓ છો બધા એક આખી ગુજરાતનું જેને ક્રીમ કહી શકીએ કોંગ્રેસની લીડરશીપ, એ બધા એક સાથે બેઠેલા હતા અને એક જ અવાજે બધાએ વાત કરી છે કે આપણે કોંગ્રેસને કઈ રીતે સંગઠિત કરવી, કઈ રીતે મજબૂત કરવી અને આવનારી 2022ની ચૂંટણીની અંદર કોંગ્રેસને કઈ રીતે સત્તા આપવી। પણ એ વાત છે કે સાગરભાઈ રાયકા જેવાથી કેટલું નુકસાન કે કોઈ કે વાત કે સાગરભાઈ રાયકા એવા કોંગ્રેસના કયા નેતા કયા પદ ઉપર? અત્યારે તો સાગરભાઈ કોઈ પદ ઉપર હતા નહીં, કોર કમિટીના મેમ્બર હતા ચોક્કસ, અને પૂર્વ એઆઈસીસીના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે, એટલે નુકસાન નફો તો હવે મેદાનમાં જઈએ ત્યારે ખબર પડે કે કોના કેટલાથી કોનું કેટલું નુકસાન થાય છે। આજનો આ દિવસ પસંદ કરવાનું પાછળનું મુખ્ય કારણ તમે શું માનો છો? હવે એ તો સાગરભાઈ પોતે જ બતાવી શકે કે ભારતીય જનતા પાર્ટી બતાવી શકે કે વાય હી સિલેક્ટેડ ઓનલી ધીસ ડે ટુ જોઈન બીજેપી। ઓબીસી સમાજના ચહેરા તરીકે જ્યારે જગદીશભાઈ પોતે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનતા હોય ત્યારે ઓબીસી સમાજના એક ચહેરાને લઈ જવાનો કોઈ મેસેજ આપવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરે અહીંયા? નહીં, ઓબીસી સમાજમાં બીજા પણ ઘણા અન્ય સમાજો આવે છે, એમાંના એક સમાજના એ પ્રતિનિધિ છે, પણ સાગરભાઈના કોઈ સમાજમાં આપણે ન ગણી શકીએ, એ સ્વતંત્ર કોંગ્રેસના એક અદના કાર્યકર અને કોંગ્રેસની વિચારસરણીમાં માનવાવાળી વ્યક્તિ જ્યારે કોંગ્રેસ છોડે તો અમને ચોક્કસ એનું દુઃખ થાય। મંથન કરવાની જરૂર છે જી કોંગ્રેસ પાર્ટીને, આવનારા દિવસોમાં અમે મંથન પણ કરશું અને મંથન રાખવાના જ છીએ, 3 દિવસનું ચિંતન શિબિર પણ થવાની છે અને એને આવનારા જે અમારી સામે જે કોંગ્રેસ સામે જે પડકારો છે નવી લીડરશિપની અંદર એના ઉપર ચોક્કસ કોંગ્રેસ બેસીને ચિંતન મંથન કરશે। આ હતા રાજુભાઈ પરમાર, તેઓ સંધ્યા માની રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી માટે કોઈ મોટું નુકસાન નથી, પરંતુ ચોક્કસ એ મને એક મંથન કરવાની જરૂર છે, સાથે એ પણ તેનું કહેવું છે કે તમામ જે નેતૃત્વ જે કોંગ્રેસ પાર્ટીનું એક છે સ્ટેજ ઉપર દેખાઈ રહ્યું હતું, તમામ સિનિયર નેતાઓ એક સ્ટેજ ઉપર બેઠા હતા અને આજનો દિવસ પસંદ કરવા પાછળનું કારણ કદાચ સાગરભાઈ જ કરશે કે એના માટે શુક્ર આજનો દિવસ છે પસંદ કર્યો છે, પરંતુ આવનારો સમય જ અહીં બતાવશે કે શું ખરેખર સ્થિતિ હતી। જી, પણ નુકસાન કઈ રીતે અને કેટલું થશે પ્રણવ, એ પણ જાણવાનો ત્યાંથી પ્રયત્ન કરો કે કેટલું નુકસાન થશે, ભલે તેઓ કહી નથી રહ્યા પણ ગ્રાઉન્ડ રિયાલિટી કારણ કે અલગ હોય છે અને જે અલગ હોય છે એ તેઓ કદાચ બતાવી નહીં શકે કોંગ્રેસ અત્યારે। સંધ્યા, એ પણ પ્રશ્ન પૂછશું આપણે રાજુભાઈને, રાજુભાઈ એ પણ સૌથી મોટી વાત છે કે સાગરભાઈ રાયકા પૂર્વ સાંસદ જ્યારે પાર્ટી જેને સાંસદ બનાવ્યા હોય, આપ પણ સાંસદ રહી ચૂક્યા છો, તો નુકસાન પાર્ટીને કેટલું, કારણ કે ઉત્તર ગુજરાતમાંથી તેઓ આવે છે, એક સમાજમાંથી તેઓ પ્રતિનિધિત્વ કરતા આવતા હોય છે, હંમેશા માટે કાર્યક્રમો પણ જોવા મળતા હોય છે, કેટલું નુકસાન માનો છો?
કોંગ્રેસમાં ચોક્કસ એમનો શરૂઆતથી યુથ કોંગ્રેસથી લઈને સિનિયર કોંગ્રેસમાં ખૂબ જ એક્ટિવ અને અમારા એક ખૂબ જ જેને કહીને કે પાયાના માણસ કહી શકે એવા સાગરભાઈ ચોક્કસ કોંગ્રેસની વિચારસરણી માનવાવાળા જ્યારે કોંગ્રેસ છોડે હવે એની પાછળના શું કારણો છે શું કારણથી એમણે પક્ષ છોડ્યો છે એ તો હવે સાગરભાઈ પોતે જ એનો જવાબ આપી શકે એ પણ રાજુભાઈનું કેવું છે કે હવે તો જવાબ તો સાગરભાઈ જ આપશે કારણ કે સાગરભાઈને જ ખ્યાલ છે કે શા માટે કોંગ્રેસ પાર્ટી તેઓ અહીં છોડી છે પરંતુ તેઓએ કોંગ્રેસ પાર્ટીને અલગ અલગ જવાબદારીઓ આપી હતી જે વિપક્ષના નેતા છે જે સુખરામ રાઠવા તેઓ પણ તે એક નિવેદન આપ્યું હતું સંધ્યા કે કોંગ્રેસ પાર્ટીએ તેઓને સાંસદ બનાવ્યા હતા કોંગ્રેસ પાર્ટીઓ તેને અલગ અલગ જે જવાબદારીઓ હતી તે પણ આપી હતી તે દુઃખ થયું છે કોંગ્રેસ પાર્ટીના એક નેતા તરીકે કાર્યકર્તા તરીકે પરંતુ સમગ્ર ઘટનાક્રમ શા માટે આ નિર્માણ પામ્યો છે આજના દિવસે તે સાગર રાયકા જ પોતાની વાત છે તે અહીં સ્પષ્ટ કરી શકશે પ્રણવ આપ અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે એક તરફ કોંગ્રેસ ભલે એવું માની રહી હોય કે તેમને નુકસાન નથી પરંતુ બીજી તરફ સુખરામ રાઠવાનું નિવેદન છે સાગરભાઈ કેમ ગયા એ મારા માટે મનોમંથનનો વિષય છે અને તેમના જવાથી કોંગ્રેસને થોડું નુકસાન થશે જી હા સુખરામભાઈ આ કહી રહ્યા છે કે સાગરભાઈ કેમ ગયા તે ખબર નથી પરંતુ નુકસાન જરૂર થશે સાંભળો શું કીધું તેમણે કયા કારણસર કોંગ્રેસમાંથી રિસાઈને સામે પક્ષમાં ગયા એ મારા માટે મનોમંથનનો વિષય છે અને સાગરભાઈ જે કૃત્ય કર્યું છે એ કોંગ્રેસને થોડું ઘણું નુકસાન કરીને જાય એમના સમાજના માણસો અથવા તો એના કુટુંબના માણસો થોડુંક નુકસાન કરે એવું દેખાઈ રહ્યું છે પણ એને મિનિમાઇઝ કરવા માટે અમે બધા સાથે રહીને બીજું શું ડેવલપ કરવું એ અમે ડેવલપ કરશું જી સુખરામભાઈ રાઠવાનું નિવેદન છે પ્રણવ સુખરામભાઈ કહી રહ્યા છે કે હા નુકસાન થશે ભલે કોંગ્રેસના ત્યાં ઉપસ્થિત નેતાઓ એવું કહી રહ્યા હોય કે નુકસાન નહીં થાય પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે નેતા વિપક્ષ કહી રહ્યા છે કે નુકસાન થશે એટલે ગ્રાઉન્ડ રિયાલિટી તેઓ જાણે છે કારણ કે તેમના ઉપર એ જવાબદારી છે અને તેઓ આશ્વસ્ત છે અથવા તો તેમને ખબર છે કે ખરેખર ગ્રાઉન્ડ પર શું રિયાલિટી છે સંધ્યા ચોક્કસ માની શકાય જે રીતે સુખરામ રાઠવા વિપક્ષના નેતા છે તેઓ પણ આ નિવેદન આપ્યું હતું સાથે જ એક અન્ય ધારાસભ્ય જે છે રઘુભાઈ દેસાઈ તેઓ પણ આ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાંથી તેઓ ગયા છે ચોક્કસ કોંગ્રેસનું નુકસાન થશે પરંતુ સાથે એ પણ તેઓ રઘુ દેસાઈ જે છે ધારાસભ્ય રાધનપુરના તેઓ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આવા અનેક નેતાઓ આવે છે કોંગ્રેસના અનેક નેતાઓ ગયા છે ભૂતકાળમાં પણ અનેક નેતાઓએ રાજીનામા આપ્યા છે કોંગ્રેસ પાર્ટી ત્યાં ને ત્યાં જ છે ત્યાં ત્યાં કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કદાચ કોઈ નેતાઓ જાય પણ કોંગ્રેસ પાર્ટી જેની સ્થિતિ છે કામ કરી રહી છે તે પ્રમાણે જ કામ કરી રહેશે પણ ચોક્કસ એ મનાય કે આજનો દિવસ છે તે મહત્વપૂર્ણ હતો કારણ કે જ્યારે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ એક સ્ટેજ ઉપર બેસતું એક મંચ ઉપર જોવા મળતું હોય અને તેમાં જગદીશ ઠાકોર એ પદભાર સંભાળતા હોય વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની જાહેરાત થતી હોય અને તમામ લોકો એક મંચ ઉપર જોવા મળતા હોય તમામ શીર્ષ નેતૃત્વ હોય તે સમયે એક આ ભારતીય જનતા પાર્ટીનું પણ એક મોટો માસ્ટર સ્ટ્રોક માની શકાય કારણ કે આજના દિવસે જ તે સાગર રાયકાને તેઓ અહીં પસંદ કર્યા છે પરંતુ ચોક્કસ કોંગ્રેસના નેતાઓના પોતપોતાના અલગ અલગ નિવેદનો છે જે રઘુ દેસાઈ તેઓ પણ નિવેદન આપ્યું હતું કે જે સમાજમાંથી તેઓ આવે છે કદાચ તેઓ પોતાની તાલુકા પંચાયત ચૂંટણી પણ ના જીતી શકે તે સ્થિતિમાં જો કોંગ્રેસ પાર્ટી છે તો તે તમામ જે નેતાઓ છે શીર્ષ નેતૃત્વ છે સાંસદો છે ધારાસભ્યો છે જો કાર્યકર્તા કે કોંગ્રેસ પાર્ટીનું મેન્ડેટ જ ના હોય તો ક્યાંથી તે ધારાસભ્ય બને ક્યાંથી તે સાંસદ બને તે પણ તેઓ અહીં કહ્યું હતું જી જી તો કોંગ્રેસ નેતૃત્વ વિહોણી બની ગઈ છે સાગર રાયકાનું આ નિવેદન છે મન ફાવે તેવા નિર્ણય કરે છે કોંગ્રેસ લોકોથી સતત દૂર રહી ગઈ છે કોંગ્રેસ પાર્ટીના નિયમોનું કોંગ્રેસમાં પાલન નથી થતું મને જવાબદારી સોંપશે એ નિભાવીશ બીજેપીમાં જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવશે તેવું તેમણે કહ્યું છે અને કોંગ્રેસ મન ફાવે તેમ નિર્ણય લઈ રહી છે સાંભળો શું કીધું તેમણે મેં પૂરે દેશમાં કોંગ્રેસ કે લીએ કામ કિયા મગર આજ કોંગ્રેસ મેં નેતૃત્વ કી બડી ક્રાઇસિસ હો રહી હૈ ક્યા ડિસિઝન લેના કેસે કરના ક્યા કરના ઇસમેં કોઈ ઠિકાના નહીં હૈ संविधान में जो लिखा है पार्टी के उसके खिलाफ काम करना और मनगढ़ंत निर्णय करना जैसे हमारे प्रदेश में अभी अभी नए प्रदेश अध्यक्ष बनाए तो कंसल्टेशन का सतत अभाव रहा है हम लोग लोगों से दूर हो गए थे इसलिए मैं अपने आप में बड़ा चिंतित था कि कैसे क्या होगा पार्टी का जो लोगों के साथ एक चेन होनी चाहिए पार्टी की नेताओं की कार्यकर्ताओं की वो अब तोड़ चुकी है इसलिए कांग्रेस पार्टी में मुझे ज़्यादा कोई आशा नहीं दिखती थी
और मैं जब पढ़ रहा था तब से मैं नरेंद्र भाई को जानता हूँ, आदरणीय प्रधानमंत्री को। मैंने इनको साइकिल पे देखा है, स्कूटर पे देखा है, खुद जिप्सी चलाते हुए सादे वस्त्रों में लोगों के बीच में काम करते देखा है। तो मुझे लगा कि आज देश में जिस प्रकार से विकास हो रहा है। तो आ मुद्दे आपने सीधी बातचीत करीशू। यज्ञेश भाई पर अपनी साथ जोड़ाई गया फोन लाइन पर बीजेपी तरफ थी। जी यज्ञेश भाई, आपनों स्वागत है। यज्ञेश भाई, आपे तो बातों करी हती के भी हमें कांग्रेस माथी कोई ने लईशू नहीं, शू एटला माटे ज दिल्ली मा पक्ष पलटो करावो पड्यो सागर भाई रायकानो? કોંગ્રેસ માંથી કોઈને લડવું એટલે તમે જે પ્રમાણેની વાત હતી કે ચાલુ કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટીને આવે છે, કે આજ સાગર રાયકા એ કોંગ્રેસના ઘણા જૂના અને પ્રિય નેતા છે। સાગર રાયકા એક પર્ટિક્યુલર એક સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ઓબીસી સમાજની અંદર રબારી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, અને કોંગ્રેસની અંદર સાગર રાયકાની ઉપેક્ષા કરતા પણ એક સમાજની ચોક્કસ ઉપેક્ષા થતી હતી, અને આ સમાજની ઉપેક્ષા થવાના કારણે આજે સાગર રાયકા વ્યથિત હતા ને એ ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ જાતના શરત વગર આજે એમના સમાજના ભલા માટે જોડાયા છે। કે આજે કોંગ્રેસમાં આટલા વર્ષો રહ્યા પછી પણ કોંગ્રેસની અંદર જે પદાધિકારીઓ આવે છે અથવા તો જે પદ મળે છે એમાં કોઈ એક પરિવારને સ્થાન મળતું હોય છે, અથવા તો પરિવાર સિવાય પણ એ પરિવાર કે એવા વ્યક્તિઓને સ્થાન મળતું હોય છે, જેના કારણે એમના સમાજની ઉપેક્ષા થતી હતી, અને આ કારણે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ ભારતીય જનતા પાર્ટી એ સર્વ સમાજને સાથે રાખીને ચાલે છે। એટલે ભારતીય જનતા પાર્ટી એ એવું નથી કે કોઈ એક જ સમાજનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિઓને અથવા તો કોઈ એક જ કુટુંબના વ્યક્તિઓને મહત્વ આપે, એ ભારતીય જનતા પાર્ટીમાં હોતું નથી। ભારતીય જનતા પાર્ટી એ તમામ સમાજ, તમામ વ્યક્તિઓ અને તમામ ઉંમરના લોકોને સાથે રાખીને ચાલવા વાળો પક્ષ છે, અને ભારતીય જનતા પાર્ટીમાં સતત દાયિત્વ બદલાતું રહેતું હોય છે, દરેકને સ્થાન મળતું રહેતું હોય છે। આ ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી છે। આદરણીય નરેન્દ્રભાઈના જ્યારથી શાસન છે ત્યારથી તમે જુઓ તો જ્ઞાતિ જાતિના વાડા જે કોંગ્રેસે પાડ્યા હતા એ જ્ઞાતિ જાતિના વાડા આજે ભૂસવામાં નરેન્દ્રભાઈ સફળ થયા છે, અને એટલા જ માટે એમનો જે સૂત્ર આપવામાં આવ્યું સૌનો સાથ અને સૌનો વિકાસ, એટલે સર્વ સમાજને સાથે રાખીને ચાલવાની જે ભારતીય જનતા પાર્ટીની નેમ છે એ નેમથી આજે તેઓ જે કરાય એમના પોતાના સમાજ માટે। તમારી જ વાતમાં મને બે અલગ અલગ વાત દેખાઈ રહી છે। એક તો તમે જ કહો છો નાતી જાતિના વાળા, અને બીજી તરફ કહો છો કે સમાજને એ યોગ્ય સ્થાન નહોતું મળતું એટલે હવે બીજેપીમાં જોડાયા છે, સમાજનું ઉત્થાન થશે, તેમને જે પણ કામો કદાચ અટક્યા હશે અથવા તો જે પણ જોઈતું હશે એ કદાચ બીજેપીમાં એ સરભર કરી દેવામાં આવશે। આ તો બે વાત તમે કરી રહ્યા છો સંધ્યાબેન, મેં કોઈ કામોની વાત કરી નહોતી। મારું સ્પષ્ટ છે કે આજે જ્ઞાતિ જાતિના વાડા કોંગ્રેસમાં છે, અને એના કારણે એક ચોક્કસ જ્ઞાતિનું આજે કોંગ્રેસની અંદર આજે એનું માન જળવાતું નથી અથવા તો એને પ્રતિનિધિત્વ નથી મળતું બીજેપીમાં। હવે તો માન જળવાઈ જાય ને યજ્ઞેશભાઈ, એવું માનો છો ને? કહી દો સીધી જ રીતે કહી દો કે હા બીજેપીમાં આવે એટલે બધા સચવાઈ જાય। ચોક્કસ ભારતીય જનતા પાર્ટી દરેક જ્ઞાતિ અને દરેકને લોકોને સાથે રાખીને ચાલવા વાળો પક્ષ છે, સૌનો સાથ સૌનો વિકાસ નરેન્દ્રભાઈના સૂત્ર મુજબ, એટલે કોઈ પણ જ્ઞાતિની ઉપેક્ષા કરવામાં આવતી નથી અમારે ત્યાં, દરેક જ્ઞાતિને સમાન મહત્વ આપવામાં આવે છે। એટલા જ માટે આજે સૌનો સાથ સૌનો વિકાસ કહેવામાં આવે છે, કોઈ જ્ઞાતિ જાતિના ભેદ અમારે ત્યાં નથી, અને એટલા માટે એમનો સર્વનો સાથે વિકાસ થાય એ હેતુ સર આજે સાગરભાઈ પોતે જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી। જી કોંગ્રેસને કઈ રીતે નુકસાન પહોંચશે આપનું શું લાગે છે, કારણ કે 2022 ચૂંટણી પહેલા જ આ પહેલો ફટકો કોંગ્રેસને આ રીતે પડ્યો છે? સંદર્ભે નુકસાન પામેલા પક્ષને શું નુકસાનની વાત છે? જી એને ફાયદો, તમારો ફાયદો જણાવી દો પછી। અમને પણ કોઈ ફાયદો નથી સાગરભાઈ જે જોડાયા છે એ, સાગરભાઈ મેં કહ્યું એમ કે એમના પક્ષની અંદર એમની જ્ઞાતિ ની અથવા તો એમના કોઈ સમાજની ચોક્કસ સમાજના તેઓ એક પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને સમાજનો આજે ઠીક છે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો પીએમ મોદીની મુલાકાત હૈદરાબાદ હાઉસમાં, જી હા સીધા જ દ્રશ્યો અમે આપને બતાવીશું, પુતિન સાથે આ મુલાકાત અને સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। В Индии и России схожая позиция по многим региональным и глобальным вопросам. Сегодня в нашей встрече у нас будет возможность обменяться мнениями по всем этим вопросам. Айфенджи Барфиль, Бхарат, мы вас приветствуем. Вы приветствуете делегацию. Вы приветствуете так много, что в бич вы приняли Бхарат к нам для того, чтобы выйти. Это для нас очень важно. Я уверен, что сегодняшняя встреча для наших отношений очень уместной. Ваше превосходительство, еще раз добро пожаловать в Индию. Также хочу приветствовать всех членов российской делегации. Несмотря на ваш насыщенный график, вы нашли время посетить нас. Это для нас очень важно. Я уверен, что наши сегодняшние дискуссии будут весьма полезными для наших отношений. Еще раз добро пожаловать. Спасибо. Спасибо большое.
уважаемый премьер-министр, дорогой друг, мне очень приятно быть снова в дружественном стране, в Индии. Dear Prime Minister, dear friends, I'm so very happy to be able to travel here to visit the friendly country of India. Мы проводим саммиты на высшем уровне регулярно, каждый год, поочередно и в Индии, и в России. We are holding summits every year, taking turns in India and in Russia. К сожалению, в прошлом году мы пропустили из-за пандемии. Unfortunately, we had to skip last year because of the pandemic. Но все равно наша очередь приезжать в Индию, я благодарю вас за приглашение. Still, it is our turn to travel to India, so I'd like to thank you for your invitation. Мы относимся к Индии как к великой державе, с дружественным нам народом и с замечательной предысторией наших отношений. We perceive India as a great power, a friendly nation and a time-tested friend. Отношения между нашими странами развиваются, устремлены в будущее. The relations between our countries are developing and are looking into the future. Если в прошлом году у нас наблюдался спад товарооборота на 17% процентов, то за первые 9 месяцев текущего года рост составил уже больше 38%. Last year the trade has decreased by 17%. This year, in the first 9 months of this year, we see an increase by 38%. И у нас, безусловно, есть все возможности достичь тех уровней товарооборота, о которых вы сказали. And naturally, we have every opportunity to reach the levels of trade that you have spoken before. Это касается и инвестиционной деятельности. And the same applies to investments. Сейчас 38 миллиардов примерно равно распределяется, чуть больше инвестиций с российской стороны. Right now, the mutual investment stands at about 38 billion, with a bit more investments coming from the Russian side. Но мы действительно сотрудничаем, работаем в очень важных, перспективных направлениях. We are truly cooperating and working on very important and promising matters. Это касается энергетики, это касается высоких технологий, включая космос. That applies to the energy sector and high tech, including space. И уверен, что здесь программа, о которой мы говорили, будут реализованы, в том числе и подготовка индийского космонавта. And I think that the programs that we will be discussing here today will be implemented fully, including the training of Indian spaceman cosmonauts. Мы работаем в военно-технической области, причем так, как не работаем с одним нашим партнером. We also cooperate greatly in military and technical sphere, like with no other country. Имею в виду, что мы вместе занимаемся разработками высокотехнологичной военной продукции и производством, в том числе в Индии. By that I mean that we develop high technologies. The bulletin માં આગળ વધીશું અને આપણે બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાટીદાર અગ્રણીઓ સીએમને મળશે. આંદોલન દરમિયાન કેસ પરત ખેંચવા માટે માંગ કરાશે અને 140 કેસ પરત ખેંચવા માટે માંગ કરાશે. નરેશ પટેલ અને પાટીદાર અગ્રણીઓ મુલાકાત કરશે. મને વિશ્વાસ છે કે સરકાર રજૂઆત સ્વીકારશે. મને કોઈએ ઓફર નથી આપી, નરેશ પટેલનું આ કહેવું છે. એટલે જે પણ મુદ્દો છે એ પહેલા કેસ પાછા ખેંચવાની વાત છે અને પછી આગળની કાર્યવાહી આગળ થશે. નરેશભાઈ, ટાઈમ પીરિયડ આપવામાં આવશે સરકારને? કારણ કે અગાઉ બી સરકારે આજે ડેફિનેટલી માંગશો. કેટલા દિવસનો ટાઈમ પીરિયડ આમ તમે માંગશો? સમય કેટલો હશે તમારો? હું એવું માનું છું કે જે પ્રકારના કેસો છે ને, જેટલી ડિટેલિંગમાં કેસો થયા છે, એમાં ઓછામાં ઓછા એને 2-3 મહિના આપવા પડે. ગીર સોમનાથ જિલ્લાનું ભુવાવડા ગામ સમરસ જાહેર થયું છે અને આ ગામ માત્ર સમરસ જાહેર એટલી જ ખાસિયત નથી, પરંતુ આ ગામનું નેતૃત્વ સંપૂર્ણપણે મહિલાઓને સોંપવામાં આવ્યું છે અને હવે મહિલા સરપંચ અને સભ્યો જ ભુવાવડા ગામને વિકાસના પંથે આગળ લઈ જશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગામડાઓની અંદર માહોલ છે તે ગરમાઈ રહ્યો છે અને તેવામાં ગીર સોમનાથ જિલ્લાનું એક એવું ગામ છે કે જે આર્થિક અને શૈક્ષણિક બંને રીતે પસાત હોવા છતાં ગામે મહિલાઓને ગામનું સુકાન સોંપ્યું છે. ત્યારે આપણે અહીં ગામની જે મહિલાઓ છે કે જેમને સમસ્ત ગામે ગ્રામ પંચાયતની જવાબદારી સોંપી છે, સમરસ બિનહરીફ જે કહી શકાય તેવી પંચાયત બોડી નિમિત્તે, ત્યારે અહીં જે મહિલાઓ છે તેઓને પૂછીશું આપણે કે હવે આવનારા સમયની અંદર કયા પ્રકારના ગામમાં વિકાસના કામો કરશે અને કઈ રીતે પોતાની જવાબદારી સંભાળશે. બેન, ગામની અંદર તમને જવાબદારી સોંપી છે મહિલાઓને પંચાયત બોડીમાં
સુકાન સોઈ પૂછે ત્યારે હવે ક્યાં એવા કામો છે કે તે કરવાના બાકી છે કે જે તમે જવાબદારી પૂર્વક કરશો? હવે ગામના બધા વડીલો છે, આ તે યુવા વર્ગના છોકરાઓ છે, બધાએ અમને જવાબદારી સોંપી છે, એટલે અમે હવે ગામમાં જે કંઈ પાણીની વ્યવસ્થા તો છે જ, અમારે આગલા સરપંચે પાણીની વ્યવસ્થા બધી કરે, જે કંઈ ઘટતું હશે એ અમે કરશું, અને અમારા ગામ માટે જે કંઈ મહિલાઓ માટે કંઈ કોઈ ગૃહ ઉદ્યોગ લાવશું, ગૃહ ઉદ્યોગ માટે પ્રયત્નો કરશું અમે, એટલે એવા બધા કોઈ સ્કૂલ માટે કંઈક મેદાનની વ્યવસ્થા કરવા જેવી છે, એમાં કંઈક બધા મળીને કરશું, એવા કંઈક કામ કરશું એમ. ગામમાં વિકાસ જેટલો હોય એટલો બધો અમને સરકારમાંથી ગ્રાન્ટ આવીએ એમ અમે વિકાસ કર્યું. મને હમણાં જ ટીવી ના ન્યૂઝમાંથી સમાચાર મળ્યા, અને એમણે જે વાત કરી એ અમારા માટે પણ કમનસીબ ઘટના હું ગણું છું. અને મને સવાલો એ થાય છે કે જ્યારે જ્યારે કોંગ્રેસ પાર્ટી અપ કરવા થવાની તૈયારી ઉપર આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા કાવતરાઓ કેમ કરવામાં આવે છે? અને હું તો અમારા માન્ય સાગરભાઈને પણ પૂછીશ કે તમને કોંગ્રેસે આપવામાં શું બાકી રાખ્યું છે? કોંગ્રેસનો તપતો સૂરજ હતો એ વખતે લોકસભા આપી, રાજ્યસભામાં મોકલ્યા, બે ત્રણ વખત ધારાસભાની ટિકિટો આપી, પ્રદેશ સમિતિનું કોઈ એવું પદ નહીં હોય કે એમણે ભોગવ્યું નહીં હોય, એઆઈસીસીના જનરલ સેક્રેટરી, સેક્રેટરી બિહાર જેવા કે અન્ય રાજ્યોના એમને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા, અશોક ગેહલોત સાહેબ અને રાજસ્થાન સરકારમાં તો એવું કહેવાય કે સાગરભાઈ જે કે એ થઈ શકે સંગઠન અને સરકારમાં, એટલું માન સન્માન જ્યારે કોંગ્રેસે આપ્યું હોય ત્યારે અચાનક એવું શું થઈ ગયું, શું બનાવો બની ગયા કે અમને ભારતીય જનતા પાર્ટીમાં જવું પડ્યું, કોંગ્રેસની આલોચના કરવી પડી અને માન્ય વડાપ્રધાન શ્રીથી માંડીને ભારતીય જનતા પાર્ટીના વખાણ કરવા પડે, એવું શું થયું? એ તો સાગરભાઈ જ વધારે અગત્યનું કહી શકે. કોંગ્રેસ ક્યાંક વીક થઈ રહી છે તેના કારણે કોંગ્રેસના નેતા એક પછી જડી, તમે ખુદ સ્પીચમાં કહો છો કે એક પણ નેતા નહીં જાય, મંચ ઉપર જોઈ લો તમામ નેતાઓ અકબંધ છે. નહીં, જે નેતાઓ બેઠા હતા એ તો બધા અકબંધ છે, જે ના આવ્યા એમાં કંઈક બન્યું હોય તો મેં તમને કહ્યું કે આવું બીજેપી કરી કેમ રહી છે? 182 સીટની સિક્યોરિટી એની પાસે છે, તો કોંગ્રેસના લોકોને જ આવા પ્રસંગ કોંગ્રેસના હોય ઉજાણીના એવા તબક્કે એ કોંગ્રેસના સભ્યોને લઈ અને શું કરવા માગે છે હું ભાજપને પ્રશ્ન પૂછું છું. અત્યારે હું એટલા માટે નહીં કહી શકું કે આજે પહેલી વાર પદ ગ્રહણ કરું છું, પહેલી વાર અહીંયા આવ્યો છું. અમારી કોઓર્ડિનેશન કમિટીની મિટિંગ અમે બોલાવી છે, તાલુકા જિલ્લાના પ્રમુખોને પરમ દિવસ બોલાવ્યા છે, રઘુ શર્માજી અમારી પાસે 3 દિવસ અહીંયા રોકાવાના છે. 2-3 દિવસની લાંબી મોટી ચર્ચાઓના અંતે 2-4 દિવસમાં આ અંગે હું આપને સત્તાવાર રીતે કોઈક વાત કહી શકું. એક પ્રયત્ન વાત છે કે ઇલેક્શન આવે, કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસના નેતાઓ તૂટે, એક આ કોમન વાત થઈ ગઈ છે. 2022 નજીક આવેલી છે, એક શરૂઆત થઈ છે, હજુ પણ ભવિષ્યમાં પણ ધારાસભ્યોના સંપર્ક થઈ રહ્યા છે, તે પ્રકારના વાતો અહેવાલ આવી રહ્યા છે. જગદીશ ઠાકોર કઈ રીતે આ તમામ ધારાસભ્યોને અંકબંધ રાખશે, પાર્ટીને એક રાખવાનો પ્રયાસ કરશે, એના માટે જગદીશ ઠાકોરની સ્ટ્રેટેજી શું? હું વ્યક્તિગત પક્ષમાં મારાથી કે કોઈ સિનિયર નેતાઓથી તકલીફ કે મુશ્કેલી થવાના કારણે પાર્ટી છોડે છે એવો એક પણ દાખલો નહીં બનવા દઉં, મારી જવાબદારી બને છે. કોઈ પણ નેતૃત્વ જાય છે એટલે કેમ ગયા બીજી ત્રીજી વાતો કરીએ જુદી વાત છે, પણ મારા ગ્રુપમાં અથવા જે કોંગ્રેસના આગેવાનો છે એમના કોઈ વ્યાજબી કારણો એવા ઊભા થાય કે એમના હિસાબે પાર્ટી છોડવી પડે, હું માનું ત્યાં સુધી એવા બનાવો નહીં બને. હવે પાર્ટી છોડવાનું જ્યારે એ લોકો મન બનાવી જ લીધું હશે તો અમે ગમે એટલો પ્રયત્ન કરીશું તો પણ એ નથી રહેવાના, એ વાસ્તવિકતા છે. જગદીશભાઈ, જ્યારથી તમારી જાહેરાત થઈ તમારા નામની, ત્યારથી ઘણા જ નેતાઓને તમે મળ્યા,
તમે એટલી પણ કાળજી રાખી કે ક્યાંક કોઈકને મનદુખ ના થઈ જાય અથવા કોઈ નારાજગી ન થાય, તો શું સાગર રાયકા સાથે વાત નથી થઈ તમારી? મારે વ્યક્તિગત સાગરભાઈ સાથે વાત થઈ. સાગરભાઈએ કહ્યું કે હું જયપુર છું, પહોંચી શકાય એવું નથી. મેં કહું ફ્લાઇટ પકડો, જે કરવું એ કરો. તમારો ભાઈ કાલે પ્રદેશ સમિતિ જઈ રહ્યો છે, તમે ન આવો તો જગદીશ ઠાકોરને ગમે નહીં. બધા પ્રસંગો તમે મોકૂફ રાખી અને તમે આવો એવી મેં વ્યક્તિગત એમને વિનંતી કરી છે. અને એમણે કહ્યું છે કે હું પ્રયત્ન કરી રહ્યો અને આવું છું એવું મને વાત પણ કરી હતી. છાસની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા બધું સાગરભાઈ કરતા. ને સાગરભાઈ જેવો માણસ જયારે જાય છે અને સાગરભાઈ જેવો માણસ જયારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જઈને આ બોલે છે ત્યારે મને આશ્ચર્ય થાય છે કે શું કઈ એના માટેના શબ્દો નથી મારી પાસે. જો આવન જાવન ઘણા સમયથી તમે ખરીદ પરોશની રાજનીતિ ભાજપની જોવો છો, જાય તો નુકસાન પણ થાય છે અને નવું નેતૃત્વ ઊભું થાય છે. અને અમે સારી રીતે ઇલેક્શન લડ્યા તો 2017માં સત્તાથી નજીક હતા. એ પહેલા અમે લડ્યા તો 50-55માં ચાલતા હતા. એટલે ક્યાંક પ્લસ માઇનસ રહેવાનું, ટૂંકા ગાળાનું નુકસાન પણ લાંબા ગાળામાં યુથની લીડરશિપ ડેવલપ થવાના પણ ચાન્સીસ વધવાના. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સર.